Hello, welcome students to our online education at Shree Adarsh Primary School. Aapne dhoran 6 ma tamne grammar pe topic kido sadho vartaman ka jene vishe apne ana agalna lecture ma tamne me samjhavu ke bhai sadho vartaman ka etle ke shu to roji thi thati kriya tet vars thati kriya ke pachi satya sanatan etle ke universal truth કે બધું સેમ આવે છે સાદા વર્તમાન કાળની અંદર જે આપણે રોજ ક્રિયા કરતા સવારે ઉઠીએ તે રાત્રે સુધી તે સુધી જે આપણે રોજની જે ક્રિયાઓ છે બધી હંમેશા સાદા પ્રાપ્ત જ્યારે બાકી પડશે સાદા વર્તમાન કાળની અંદર એને બોલવાનું હોય છે પછી તે વર્ષ થતી ક્રિયા હોય એ પણ અને સત્ય સનાતન વાત સુધીનું વાતમાં હોય એ વર્તમાન કે હંમેશા સાદા વર્તમાન કાળમાં આવે છે આપણે એમાં જોયું કે એને ઓળખ માટેના કેટલાક શબ્દો છે તમારે બ્લેક શીટમાંની આવે કે વાક્ય હોય તો ક્રિયાપદ પરથી તો ખ્યાલ આવે પણ એને ઓળખ માટેના કેટલાક શબ્દો છે જેવા કે ટુડે એટલે કે આજે ઓલવેઝ એટલે કે હંમેશા એવરીડે એટલે કે દરરોજ નેવર એટલે કે કદી નહીં સમટાઈમ્સ એટલે કે કોઈક વખત એ બધા એને ઓળખ માટેના કેટલાક બીજે વગેરે એવા શબ્દ છે હવે એમાં આપણે આગળ જોયું કે બી ક્રિયાપદ છે બી એટલે કે છે બી ઈ બી નો મતલબ થાય છે કે છે તો સાદા વર્તમાન કાળની અંદર બી ક્રિયાપદના ત્રણ રૂપો છે એમ ઇઝ અને તો એના વિશે આપણે ગઈકાલે તમને એની બ્લેક શીખવાડી એના વાક્ય શીખવાડે એર પહેલા તો ટેબલ આપણે શીખ્યા કે આઈ જોડે એમ વી યુ તે જોડે આર અને વી શીટ જોડે ઇઝ આવે છે કોઈ છોકરા નામ હોય કોઈ છોકરી નામ હોય કોઈ નાની ના જરૂર નામ હોય એની સાથે પણ એમ કે ઇઝ આવે છે એને આપણે પ્રશ્નાર્થ વાક્ય શીખ્યા પ્રશ્નાર્થ વાક્ય બનાવવું હોય ત્યારે જે બીનું જે ક્રિયાપદ છે ત્યારે આગળ લઈ જવાનું કરતાને પાછળ લઈ જઈ અને આપણે વાક્ય બનાવ્યું ધ એક્ઝામ્પલ તરીકે લઈએ તો પીના ઇઝ અ ટીચર એમ સેન્ટેન્સ હોય તો એનું પ્રશ્ન જે પ્રશ્નાર્થ વાક્ય બનાવવું હોય આપણે તો એને આપણે શું કરશું ઇઝ જે ક્રિયાપદ છે તેને આગળ લઈ જઈશું અને કરતા તરીકે પીના છે એને પાછળ પણ તો ઇઝ પીના અ ટીચર એમ એનું સેન્ટેન્સ બને છે જો તમારે યસનોમાં જવાબ આપવાનો આવે તો એમાં પણ મિત્રો યાદ રાખવાનું કે સેન્ટેન્સ માં એવું લખેલું કે ઇઝ પીનલ અ ટીચર એ રીતે પ્રશ્નાર્થ વાક્ય છે અને એનો તમારે જવાબ આપવાનો હોય તો એનો જવાબ આપણે ટૂંકમાં આપવો હોય તો લખશું યસ પીનલ છોકરી છે એનું સમાનામ થશે શી અને જે આગળ ક્રિયાપદ મૂક્યું છે ઇઝ એ મૂકી દઈશું તો એનો ટૂંકમાં આન્સર યસ ટૂંકમાં આપવાનો હોય તો શું થશે યસ શી ઇઝ અને ના પાડેલું હોય તો નો શી ઇઝ નોટ અથવા શી ઇઝ જ્યારે જવાબ આપવાના આવે ત્યારે સમાનામ તમારે લખવાનું સર્વનામ એટલે કે શું એને કહેવાય છે પ્રોનાઉન પ્રોનાઉન એટલે કે ધ વર્ડ ધેટ ઇઝ યુઝ્ડ ઇન્સ્ટેડ ઓફ નાઉન ઇઝ કોલ્ડ પ્રોનાઉન એટલે કે નામની જગ્યાએ આપણે જે શબ્દ વાપરીએ છીએ તેને સર્વનામ કહેવાય છે તો સર્વનામ એટલે કયા છે તો આઈ વી યુ ઈ શી ઈટ અને તે એ બધા સર્વનામ છે પછી આપણે બીજું ક્રિયાપદ શીખ્યા હેવ હેવનો મતલબ કે આપણી પાસે હોવું હેવનો મતલબ થાય છે હોવું તો એના પણ બે રૂપો છે વર્તમાન કાળમાં ટુ હેવ ક્રિયાપદના બે રૂપો છે હેવ અને હેઝ તો એના વિશે પણ તમને કાલે ખાલી જગ્યાએ શીખવાડી હતી કે ભાઈ તમે હેવ અને હેઝ જોડે ખાલી જગ્યાએ તમારે પૂર્વની આવે તો આઈ વી યુ ધેર બહુવચન હોય તેની જોડે હેવ આવે છે અને હી શી ઇટ અથવા એક વચન હોય કોઈ એક છોકરાનું નામ હોય તો કોઈ છોકરી હોય અથવા કોઈ એક નાની તર ચાલે તો એની જોડે હેઝ આવે છે હવે એમાં આપણે આજે આગળ શીખવાનું તમને આપે સૂચના આપે કે ચાલો પ્રશ્નાર્થ વાક્ય બનાવી યસ નો માં જવાબ એટલે કે ફ્રેમ ક્વેશ્ચન એન્ડ આન્સર ઇન યસ નો પ્રશ્નાર્થ વાક્ય બનાવો અને હા ના માં જવાબ અહીં આગળ આપણને આપ્યું છે કે પીનર હેઝ અ બાઇસિકલ એવું સેન્ટેન્સ આપેલું છે તો જ્યારે આ યસ નું વાક્ય આપેલું હોય અને એનું આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું હોય ત્યારે તમારે મિત્રો જોવાનું કે આજે હેઝ ક્રિયાપદ છે ત્યારે ક્યાં લઈ જઈશું આપણે આગળ મૂકી દઈશું પહેલા સ્થાનમાં અહીંયા બસે હેઝ એ વખતે હેઝ કેપિટલ થશે પછી પીનર અહીંયા કરતા તરીકે છે તો પીનર અહીંયા તો શું વાક્ય બનશે હેઝ પીનર એ બાઇસિકલ પાછા ક્વેશ્ચન એટલે કે શું પીનર ની પાસે સાયકલ છે હવે આપણે એને યસ માં જવાબ આપવો છે એટલે કે હા એની પાસે છે અને ના એની પાસે નથી એટલે ટૂંકમાં આપણે જવાબ આપવો તો જ્યારે યસ માં જવાબ આપો તો અહીંયા યસ પછી કોમા એટલે અલ્પવિરામ હવે પીના છોકરી છે તો એનું સમાનામ શું થશે શી તો અહીંયા આપણે લખ્યું યસ શી અહીંયા હેઝ આપેલ અહીંયા હેઝ અહીંયા પુરુષ યસ શી હેઝ આ તેની એની પાસે છે હવે આપણે ના પાડવી છે કે ના એની પાસે નથી નો
boys बहुवचन छे एकवचन હોય તો એ છોકરા માટે આપણે હિમ અહીંયા જો boys છે એટલે કે બહુવચન છે તો બહુવચન એટલે સર્વનામ એક પૂર્ણ નામ આપણે શું કહીએ છે તે અહીંયા લખ્યું યસ તે અહીંયા જે ક્રિયાપદ છે એને આપણે લખી દીધું હે અને એ પણ આપણે કરાવે કે તે બહુવચન છે એની જોડે આપણે શું આવે હે આવે છે તો અહીંયા લખ્યું યસ તે હવે એમાં આપણે ના પાડ્યું નો માં આન્સર આપો તો નો તે અને એના ઉપરથી આપણે પ્રશ્નાર્થક કે બનાવવાનું હોય કે નકારાત્મક બનાવવાનું
ત્યારે આપણે ડુ અથવા ડસ ક્રિયાપદનો ઉપયોગ કરીએ છીએ. અહીંયા આગળ જુઓ, તમને કઈ ક્વેશ્ચનમાં આપણે સમજાવ્યું છે કે કોની જોડે ડુ આવે અને કોની જોડે ડસ આવે છે. તો જો અહીંયા પ્રથમ પુરુષ આઈ, તો આઈ જોડે ડુ, એનું બહુવચન વી, તો વી ડુ. બીજો પુરુષ યુ, યુ ડુ, એનું બહુવચન વી. ત્રીજો પુરુષ એકવચનમાં હી શી જોડે ડસ આવે છે, જ્યારે એનું બહુવચન થાય છે તે, તો એની જોડે આવે છે ડુ. તો મિત્રો યાદ રાખવાનું કે આઈ, વી, યુ, તે અથવા તો બહુવચન હોય તો એની જોડે ડુ ક્રિયાપદ આવે છે. અને ત્રીજો પુરુષ એકવચન હોય, હી શી ઈટ હોય, અથવા કોઈ છોકરાનું નામ હોય, કોઈ છોકરીનું નામ હોય, અથવા કોઈ નાની નામ જાતિ હોય, તો એની સાથે શું આવે છે, ડસ આવે છે. અહીંયા જો મિત્રો તમને કેટલાક ઉદાહરણ આપ્યા છે, તો એ તમને નકાર વાક્ય છે. નો સીમા ડસ નોટ રાઇટ ઇન ટેબલ. તો જો અહીંયા સીમા લખી જોઈએ, ત્રીજો પુરુષ એકવચન થયું, તો અહીંયા આપણે શું કર્યું, ડસ નોટ, નકાર વાક્ય છે, ડસ નોટ થયું. આગળ જવાબ, તો જો અહીં પ્રશ્ન લખી રહ્યો છે, તો ખાલી જગ્યાએ ધ બર્ડ્સ ગો ટુ ધ પાર્ક, તો એ તો ધ બર્ડ્સ બહુવચન છે, તો ગ બહુવચન છે, અહીંયા આગળ શું આવ્યું, ડુ. અહીંયા આપણે લખ્યું છે ડુ ધ બર્ડ્સ ગો ટુ ધ પાર્ક, છોકરીઓ બજારમાં જાય છે, પૂછે છે પ્રશ્ન, તો અહીંયા બહુવચન છે, અહીંયા આપણે લખ્યું છે. અહીંયા જો ત્રીજીમાં ખાલી જગ્યા ધ કેમલ વોક ઇન ધ ડેઝર્ટ, તો કેમલ એ એક જ છે, એટલે કે ત્રીજો પુરુષ એકવચન થયું ને અને દસ જાતિ છે, તો અહીંયા શું આપણે મૂક્યું છે, દસ નો. હવે ફોર્થ, નો ધ બોઇઝ ડુ નોટ રીડ અ સ્કૂલ. જો અહીંયા બોઇઝ બહુ વચન છે, નકાર વાક્ય છે, પણ અહીંયા બોઇઝ બહુ વચન છે, એટલે અહીંયા શું લખ્યું આપણે, ડુ નો. નકાર વાક્ય કરવું હતું એટલે આપણે કયો શબ્દ મૂક્યો, ડુ નોટ, બહુ વચન છે એટલે ડુ મૂક્યો. અહીંયા ધ બોઇઝ ડુ નોટ રીડ અ સ્કૂલ. આગળ હેતર, તો જો એ હેતર ડઝ નોટ સી ધ હેતર બરાબર ગાય શક્તિ નથી, તો અહીંયા હેતર એટલે ત્રીજો પુરુષ એક વચન થયું, અહીંયા આપણે શું લખ્યું, ડસ. અહીંયા વાક્ય કહ્યું હેતર ડઝ નોટ સી ધ, એટલે કે હેતર બરાબર ગાય શક્તિ. અહીંયા જો મિત્રો યાદ રાખવાનું તમારે કે જ્યારે ત્રીજો પુરુષ એક વચન હોય ત્યારે જો ડુ ડસ નો ઉપયોગ કરે અને પ્રશ્નાર્થ વાક્ય કે નકાર વાક્ય બનાવવાનું હોય ત્યારે ત્રીજા સાદા વર્ણમાં કાઢી અને ત્રીજા પુરુષ એકવચનમાં ડસ મૂકવાનો અને આઈ વી યુ તે માં બહુવચન હોય તો ડુ મૂકવાનો. સાદા વર્ણમાં કાઢી અંદર બી ક્રિયાપદના રૂપો હેવ ઇઝ આર છે, ટુ હેવ ક્રિયાપદના રૂપો હેવ અને હેઝ છે, અને ટુ ડુ ક્રિયાપદના રૂપો ડુ અને ડસ. ખાસ આ જે ક્રમમાં છે કે આઈ વી યુ તે અને બહુવચન હોય તો ડુ મૂકવાનો, હી શી ઇટ હોય ત્યારે ડસ મૂકવામાં આવે છે. તો મિત્રો આ તમારે તમારી નોટબુકની અંદર આ દરેક જે આના પહેલાંના જે લેક્ચર હતું એમાં તમને જે ટુ વિના રૂપવાળી ખાલી જગ્યા એના આધારે વાક્ય, પછી ટુ હેવ ક્રિયાપદ, તો એના જે તમને ખાલી જગ્યા એ પણ એમાં લખાવેલું, અને આજે આ પ્રશ્નાર્થ વાક્ય બનાવી દસમાં જવાબ આપવાનો છે.